સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી જી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ સાત આબોહવાકીય ફેરફાર તેમાં ભાગ બે આજે આપણો બીજો લેક્ચર છે પહેલાં લેક્ચરની અંદર આપણે ગ્રીનહાઉસ ઇફેક્ટ વિશે જેથી જોયું આજે આપણે જોવાનું છે સૌથી પહેલાં આપણે જોઈએ તો કે વિચારો ગ્રીનહાઉસ ઇફેક્ટ વિશે આપણે જોયું એટલે એનો એક સવાલ છે વિચારો એનો આપણે આ જવાબ જોવાનો છે ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા કાચના શા માટે રખાતા હશે ઠંડા પ્રદેશની અંદર તમે જુઓ તો કે ભાઈ હોટલો હોય ઘરો હોય તેમના જે બારી અને બારણા છે તે કાચના હોય છે શા માટે હોય છે એ આપણે જોવાના છે તો એમનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો મળે છે પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તે માટે ઘરના બારી બારણા કાચના રાખવાથી ઘરમાં સૂર્યનો પ્રકાશ અને ગરમી જળવાઈ રહે છે આ માટે ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા કાચના હોય છે હવે તમને નીચે ફોટા આપ્યા છે બદલાતી આબોહવા એટલે કે હવામાન બદલાતું હોય તેમ તમે પહેલો ફોટો જુઓ છો તો કે નદી સુકાઈ ગઈ હોય એવું લાગે છે બીજાની અંદર તમે જુઓ છો તો કે ભાઈ રણ છે ત્યાં પાણી તમને જોવા મળે છે ત્રીજો ફોટો જુઓ છો તો તમને પાણી છે એમ ખેતરની અંદર પાણી ફરી વળ્યું હોય એવો ફોટો લાગે છે આપને ચોથો ફોટો નીચેનો છે તો કે ભાઈ બરાબથી છવાયેલો જે તમને જોવા મળે છે આવી રીતે આપણે બદલાતી આબોહવાના અહીંયા જે બધાય બધા ફોટોગ્રાફ્સ આપ્યા છે ત્યાર પછી હવે આપણે જોઈએ અગત્યનો મુદ્દો ગ્લોબલ વોર્મિંગ એટલે શું વૈશ્વિક તાપ વૃદ્ધિ વૃદ્ધિનો અર્થ થાય છે વધારો વૈશ્વિક તાપમાન ગરમીની અંદર વધારો થાય છે તે આપણે જેસી જોવાનું છે ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ આ પૃથ્વીનું જે વાતાવરણ છે ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ એને ગરમ કરનારું એને ગરમીના વધારો કરનારો ગ્રીનહાઉસ ઇફેક્ટ ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીના વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ સૂર્યની ગરમી એકવાર પૃથ્વી ઉપર આવી ગયા પછી તે પાછી જવા દેવામાં આવતી નથી આને આપણે ગ્લોબલ વોર્મિંગ જે કહીએ છીએ ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ હા બીજી ભાષામાં તમને સમજાવું તો કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલું હવાનું આવરણ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત થઈ રહ્યું છે ખાસ કરીને જોઈએ તો આપણી બધી પ્રવૃત્તિને લીધે ખાસ કરીને વાહનોની અવર જવરને લીધે તમે બાજુમાં ફોટા છે તમે જોઈ રહ્યા આ બધા કારણોને લીધે આપણે જે છે એ પ્રદૂષણ વધારી રહ્યા છીએ ખાસ કરીને ઉદ્યોગો કારખાના પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે એટલે કે પ્રદૂષિત થાય છે તેના કારણે વૈશ્વિક તાપમાન વધે છે અને તાપમાન પવનની દિશા ભેજ વગેરેમાં ફેરફાર થાય છે આને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે નીચે પ્રવૃત્તિ આપી છે આવો કંઈક કરીને શીખીએ ધાબળાને ઓઢીને દસ મિનિટ સુઈ જાઓ શું અનુભવ આવ્યો ગ્લોબલ વોર્મિંગ આવું જ કંઈક છે આપણે સરસ મજાના અંદર જોઈએ ઉનાળાની અંદર એક સરસ મજાનો ધાબળો ઓઢીને આપણે ઘરે સુઈ જઈએ દસ મિનિટ જુઓ અતિશય આપણને ગરમી થાય છે તો આવું જીસી ગ્લોબલ વોર્મિંગની અંદર આપણને જોવા મળે છે ખાસ કરીને જોઈએ હવે તો કે ભાઈ વર્તમાનપત્રોના સમાચારો ન્યૂઝપેપરની અંદર જે કટિંગ આવ્યા હોય એ આપણે સેજ હવે જોઈ લઈએ તો કે ભાઈ પશ્ચિમ યુરોપમાં સરેરાશ પાંચ સેલ્સિયસ તાપમાનમાં વધારો ગરમીનો અનુભવ પશ્ચિમ યુરોપની અંદર આપણે જોઈએ તો કે પાંચ સેલ્સિયસ તાપમાનની અંદર વધારો થયો છે ગરમીનો અનુભવ થાય છે ત્યાં તે ઠંડો પ્રદેશ છે છતાં દાર્જિલિંગ ચૌદ સેલ્સિયસ મહત્તમ તાપમાન અઠ્યાવીસ સેલ્સિયસ પહોંચ્યું ઈસવીસન બે હજાર નવની અંદર દાર્જિલિંગમાં જે ચૌદ સેલ્સિયસ તાપમાન હતું તે અઠ્યાવીસ ડબલ થઈ ગયું ચૌદ અને અઠ્યાવીસ સેલ્સિયસ સુધી પહોંચી ગયું રણમાં હિમવર્ષા ના કે તમે જુઓ રણની અંદર કોઈ દી વરસાદ ન પડે એની બદલે હિમવર્ષા બરફની વરસાદ ત્યાં થઈ બરફનો વરસાદ જોવા મળે છે મુંબઈમાં એક જ દિવસમાં નવસો બેતાલીસ મેમી વરસાદ ઈસવીસન બે હજાર પાંચની અંદર પછી જોઈએ તો કે ઓસ્ટ્રેલિયામાં ગરમીનો ઊંચે ચડતો પારો ઈસવીસન બે હજાર છ તો કે ભાઈ ઓસ્ટ્રેલિયા તો ઠંડો દેશ છે એની બાજુમાં એન્ટાર્ટિકા ખંડ જે આવેલો છે એને લીધે ત્યાં પણ ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ ઠંડો જે છે આખો આપણને ઓસ્ટ્રેલિયા દેશ જોવા મળે છે એની બદલે ત્યાં પણ ગરમી જોવા મળે છે તો કે આ બધું કેને લીધે થાય છે તો કે ગ્લોબલ વોર્મિંગને લીધે સુંદરવન ડૂબી રહ્યું છે ત્યાર પછી જોઈએ તો કે નેપાળમાં ખુંબુ નામની હિમનદીમાં પાંચ કિમીનો ઘટાડો ધીમે ધીમે બરફ જેસી પીગળવા લાગ્યો છે કે જેથી કરીને તેની અંદર રહેલો બરફ પાણી સ્વરૂપે નદીમાં ભળી જાય છે એન્ટાર્કટિકામાં પાંત્રીસ દિવસમાં ત્રણ હજાર બસો ને પચાસ ચોરસ કિમી બરફની છાજલી પીગળી ગઈ જો તમે કેટલી ગરમીનો વધારો દિવસે દિવસે થતો જઈશ તો આનું કારણ છે તો કે ભાઈ ઉદ્યોગો કારખાના વાહનોની અવર ત્યાર પછી છેલ્લું છે નદીઓમાં પાણીના સ્ત્રોત ઘટ્યા આપણે જોઈએ છીએ કે નદીઓની અંદર પાણીના સ્ત્રોત ઘટ્યા છે આપણે જોઈએ કે ભાઈ આખી નદી ભરાઈ જાય ચોમાસાની અંદર છતાં ઉનાળો આવી પહેલાં ખાલી થઈ જાય જમીન પાણી ચૂસી જાય છે પાણીના સ્ત્રોત જે છે એ ઘટી ગયેલા જોવા મળે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ પૃથ્વી ગરમ કેમ થાય છે આપણી પૃથ્વી છે તે ગરમ કેમ થાય છે તે જોઈએ તો કે ગ્રીનહાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ મિથેન નાઇટ્રસ ઓક્સાઇડ ક્લોરો ફ્લોરો કાર્બન સીએફસી તરીકે ઓળખવામાં આવે છે અને હેલો ગ્રીન ગ્રીનહાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે ગ્રીનહાઉસ ઇફેક્ટમાં આ બધા વાયુઓ જે છે રહેલા હોય છે આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તન ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઉદભવ્યો છે આપણે જોઈએ તો કે ભાઈ ગ્રીનહાઉસ ઇફેક્ટની આપણે એકવાર ગરમી અંદર આવી ગયા પછી આપણે બહાર નથી જવા દેતા સાથે સાથે આ બધા એની અંદર વાયુઓ પણ રહેલા હોય છે જે વાયુઓ પણ બહાર જતા નથી એને લીધે જે છે એ પૃથ્વી આપણી ગરમ થાય છેલ્લા સો વર્ષમાં તાપમાનમાં જીરો પોઈન્ટ છ સેલ્સિયસનો વધારો થયેલો છે દર વર્ષે જે છે હવે આપણે જોઈએ તો કે ભાઈ વધારો થતો જ જાય છે અને આનું મુખ્ય જો કોઈ આ બધું પ્રદૂષિત ફેલાવવામાં જો કોઈ મુખ્ય કોઈનો ફાળો હોય તો આપણો માનવીનો ફાળો જે છે આની અંદર જોવા મળે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ વિશ્વનો દરેક માનવી ચાર પોઈન્ટ પાંચ મેટ્રિક ટન સીઓ ટુ છોડે છે સીઓ ટુ એટલે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણની અંદર કયો વાયુ કેટલા પ્રમાણમાં રહેલો છે તે આપણે જોઈએ તો કે સૌથી પહેલાં કાર્બન ડાયોક્સાઇડ ચોસઠ ટકા તેમને સીઓ ટુ તરીકે ઓળખવામાં આવે છે ક્લોરોફ્લોરો કાર્બન પાસઠ ટકા સીએફસી તરીકે ઓળખવામાં આવે છે મિથેન દસ ટકા અને કાર્બન જીરો પોઈન્ટ પાંચ ટકા જેસી જોવા મળે છે આપણે જોઈએ તો કે વિશ્વનો દરેક માનવી ચાર પોઈન્ટ પાંચ મેટ્રિક ટન સીઓ ટુ છોડે છે એટલે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ જેસી છોડે છે ત્યાર પછી તો કે ભાઈ આપણે ખાસ કરીને ઓક્સિજન જેસી વૃક્ષોમાંથી લઈએ છીએ આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ છોડીએ છીએ સીઓ ટુ છે એ ગરમીની અંદર વધારો કરે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગરમીની અંદર વધારો કરનારો વાયુ છે જે વૃક્ષો છે છે એમનો ખોરાક સીઓ ટુ છે હવે આપણે જોઈએ છીએ તો વૃક્ષો આપણે જે છે દિવસે ને દિવસે આપણા કોઈપણ સ્વાર્થ માટે આપણે કાપતા જઈએ છીએ આજથી સો વર્ષ પહેલાં સીઓ ટુ બસો પંચોતેર પીપીએમ હતો આજે ત્રણસો ને પચાસ પીપીએમ થયો છે તમને થાય પ્રશ્ન કહીએ સાહેબ આ પીપીએમ એટલે શું તો કે પીપીએમની આપણે વ્યાખ્યા સમજી લઈએ પીપીએમ એટલે પાર્ટ પર મિલિયન દસ લાખનો એક ભાગ એટલે કે જીરો પોઈન્ટ અઠ્યાવીસ ટકા હોય તો બસોને એંસી પીપીએમ કહેવાય હજી એકવાર સમજી લેજો પીપીએમ એટલે પાર્ટ પર મિલિયન દસ લાખનો એક ભાગ એટલે કે જીરો પોઈન્ટ અઠ્યાવીસ ટકા હોય તો બસોને એંસી પીપીએમ કહેવાય આ થઈ પીપીએમની વ્યાખ્યા એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ગ્લોબલ વોર્મિંગ વિશે રાખીએ છીએ વારંવાર અભ્યાસ કરજો અને વારંવાર વિડીયો નિહાળજો કે જેથી કરીને તમારે પરીક્ષામાં તકલીફ ના પડે વિદ્યાર્થી મિત્રો બને ત્યાં સુધી એકલું રિવિઝન કરવું અને સરસ રીતે અભ્યાસ કરવો જય હિન્દ જય ભારત